भारतवर्ष में दिवाळी दिवाळी आसो महीनानी अमावस्याना दाड़े उजवाई जाय छे, परंतु आजे गुजरात राज्यनू मध्य प्रदेशनी सरहदे आवेलू जे गाम छे रूमड़िया गाम, अने रूमड़िया गाम में आसो महीनो निकली गयो, कार्तक निकली गयो, अने आजे दिवाळीना दोढ महीना पछी आजे रूमड़िया गाम में दिवाळीनो देव छे। रूमड़िया गामना जे बुजुर्गो छे, जे गामना आगेवानो छे, अने जेने अगाउनी संस्कृति जोई छे एवा केटलाक बुजुर्गो आपनी जोड़े जोड़ाया छे। आपणे अहींना जे छे जे विधि करता होय एवा एक बड़वा छे, एमनी साथे वात करीशुं। काका, आजे तमारा गाममां देव छे, दिवाळी शुं छे? અહીંયા આપણે જે દિવાળી આવી ગામ ફાગડે દેવ છે, બધા દેવ કે કરણો દેવ, કરણો દેવ, ભેંટો દેવ, એ બધા દેવો આજે પૂંજાય છે, એ બધા દેવો આજે એને બોગડા કુકડા મારવાનો બોલે એવું। પણ કાકા, દિવાળી જે છે ખરી, દિવાળી તો કારની પતિ છે, દિવાળી પતિ છે, આવ્યું ને દેવ દિવાળી પતિ જી, દિવાળી પતિ ગઈ, બધા કાર ના ખાઈ ને બધું ભૂલી ગયા, હું તમારા ગામ માં આજે એમ કેવા, તમારા ગામ માં દિવાળી તો કેમ નું માનવા, એવું હું તકલીફ આવી તમારા કે જો આ અમારા ગામની અંદર મે આ હારી છે ઢોર ઢાકર ધંધાની માણે છે ની કોણે ની તે આરામ પડી જાય તો તમારું પૂછું એવું એવું નીતા ની પૂછે ની પૂછે ભાગલે દેવ ને એ અમારી દેશ અને દુનિયાનો સ્વાર્થી માણસ પ્રકૃતિ એટલે કે દુનિયાના જીવજંતુની ચિંતા નહીં કરતા, પરંતુ આ આદિવાસીઓ જે છે એ પોતાના ઢોર ઢાકર પશુ પંખીઓની ચિંતા કરે છે। હાલના લંપી વાયરસને લઈને જે પશુઓમાં રોગ આવ્યો હતો, જેથી આ જે રૂમડિયા ગામ છે અહીંના આગેવાનો બુજુર્ગો પોતાના પશુઓને બચાવવા માટે દેવ સમક્ષ દાના મૂક્યા હતા, અને દેવ સાથે દુશ્મની લઈને કહ્યું હતું દેવને કે જો તું અમારા પશુઓને નહીં બચાવે અમે તમારી પૂજા પાત્રી નહીં કરીએ, એ પૂજા પાત્રીની આખડી જે રાખી એ આખડીને પરિપૂર્ણ કરવા માટે એ લોકો દેવ દિવાળીને નહીં ઉજવી, ઢોર ઢાકર પશુ પંખીઓ ખેતીવાડી બાલ બચ્ચા બધા સાજા માજા રહ્યા, એ બાદ આજે જે રૂમડિયા ગામ છે એ રૂમડિયા ગામ દેવ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે। કાકા, હવે તમારા ગામના ઢોર ઢાકર બાલ બચ્ચા પશુ પંખીઓ કેવા છે? આદિવાસીઓ પોતાના પૂર્વજો ને પૂજે છે, અને પોતાના પૂર્વજો ને છાતી ઠોકીને કહે છે કે અમારું આ કામ કરવું પડશે, અમારા પશુ પંખીઓ ને બચાવવા પડશે, અમારા બાલ બચ્ચાઓ બચાવવા પડશે, અમારા ગામમાં સુખાકારી જાળવવી પડશે, એ માટેનું દેવો સમક્ષ દાના મૂકીને દાવ ઠોકીને કહેતા હોય છે કે અમારા ગામની રક્ષા કરવી પડશે, અને જ્યાં સુધી રક્ષા ના થાય ત્યાં સુધી અમે અમારા દેવોને નહીં પૂજીએ। આ જે એમની આખડી બાધા છે એ બાધા પરિપૂર્ણ થતા રૂમડિયા ગામમાં આજે જે છે એ દેવોને પૂજવાનો એક ઉત્સવ છે। કાકા, તમારા ગામની અંદર આજે દેવ પૂજાય છે, બરાબર? હા, દેવ પૂજાય છે, તો તમે કેવી રીતે દેવને પૂજો છો? કેવી રીતે તે બધું ધન બધું પૂજવાનું? હા, બરાબર, 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 હા, તો એવું નહીં, તમે કેવી આખડી રાખેલી? નુકસાન નહીં થાય, બરાબર, નુકસાન નહીં થાય, માણસને ઢોર-ઢાંકરને નુકસાન નહીં થાય, એટલે તમારી આખડી રાખીને નુકસાન નહીં થાય તે પછી તમારે માનતા શું?
એવું નહીં, આજના જમાનામાં તો દાદા એવું છે કે માણસ જે ખરો ને એ માણસ પોતાનો જીવ વાલો હોય, ઢોર ઢાખર નું એવું તો જેવું થવું હોય એ થાય, બરાબર, એવો એવો સ્વાર્થ. પણ તમે તો તમારા ઢોર ઢાખર ની બી ચિંતા કરો, કેમ ચિંતા કરો? ખેતીવાડી પર દીવાનું હોય, બરાબર, અન્ન ધન પર દીવાનું હોય, પછી વખતે એમને બધું હું થતેલું તો તમે બધું બંધ રાખેલું, આવા આવા ગુમડા પડેલા એવું, અને લંપી વાયરસ કેતેલા, હે, મરી જતેલા ઢોરા, મરી જતેલા. પણ આ એમ માનતા જોડી પછી કોઈ બીમાર નહી પડ્યું, કઈ નહીં, શાંતિ રહી, એવું કે, બરાબર, એટલે હા એ બધું ટાડું પડ્યું તે પછી આની માનતા છૂટી. એવું આદિવાસીઓ જે છે એ પોતાના ઇંદદેવ, વરસાદના દેવ ઇંદની પૂજા કરતા હોય છે, એ ઉપરાંત ગામની સુખાકારીની અંદર, ગામની અંદર જે પશુ છે, પંખીઓ છે, બધાની પૂજા, આરોગ્ય સારું રહે અને બધા જે પ્રકૃતિના તત્વો છે એ સાજા માજા રહે એના માટેની દરેક ગામમાં પૂજા પદ્ધતિ વર્ષોથી જે ચાલતી આવતી એક પરંપરા છે. દાદા તમુ જે છે, તમુ તો ડાહા ડાહા હોયા, બરાબર, તમારા જમાનાથી આ બધું આ પૂજા ને બધું કર પણ તમુ ના હોય તો અમે શું કરવા, તમારે કઈ બને ને, અમારી નહીં બને, નહીં બને, તમારી બને એવું, પણ એવું નહીં દાદા, તમુ બધા અમારા જેવા પોરિયા શીખવાડી ને જાઓ તો અમુ બધું એવું કરીએ, પણ તમુ શીખવાડવાની તો અમે કેવું રીતે, સાંભળે ખરું ગામ વાળા નું બધા, હમણાં બધું સાંભળે, એવું બહુ બધું હમણાં સાંભળતો હોય, અને તમે હમણાં કદાચ એમ કે મેં નહી સાંભળ્યું એમ તો તમને, પણ એવું નહીં એ દેવ મેં આપણા ડાહા ડાહા કે કોઈ બીજા બેહાડી, કોઈ બેહાડી ડાહા ડાહા બહાડી, એવું નંદી મેં હોતો આવ્યો, એ નંદી મેં, એ નંદી મેં તો અહીંયા લાવેલા, એવું કે, ઓહ, હા, ત્યાં બધે આખી આખો ગામ હાથ ફળ્યાનું ગામ, એ સાચવીને બહીર્યો, એવું, ઓહ, ભૂતને પલીકને એસીને ઉડેલીને સુડેલીને વાયને પવનને વગરાને બધાને ડાબીને અહીંયા બહી રહ્યો હિમુડે, એવું, ઓહ, એટલે એને પહેલા તો આપણે હાથ જોડવા પડે કે પહેલો હાથ જોડવો પડે, એવું, નોકરે લાગવા હે તેવા અહીંયા આવી જવાનું, એવું, ઓહ, આને કયોક નોકરી વાળો એને નહીં માનવા તો બોકડા કુકડા વાળો છે, એવું, ઓહ, એને હાલવું પડે, હાલવું જ પડે, હા, બરાબર, ઓહ, એટલે તમે અહીંયા માનીને દો અને લાગી જાય નહીં આવે તો તમારે પાછું ફેલ, એવું કે, ઓહ. આદિવાસીઓ જે છે વર્ષો જૂની પરંપરા મુજબ પોતાના પૂર્વજોને પૂજે છે. આ રૂમડિયા ગામનો સૌથી મોટો જે દેવ છે એ જે રૂમડિયા ગામના જ પૂર્વજો છે અને એ જ પૂર્વજોને આદિવાસીઓ પૂજતા હોય છે. જે પૂર્વજો છે એ જ એમના દેવ છે અને એ જ એમની આંખડીને પરિપૂર્ણ કરતા હોય છે. દાદા તમે એ કહેશો કે તમારા વાળા બધા માથે પાઘડી બાંધવા, અમારા વાળા કોઈ નહીં બાંધે પાઘડી, આજે માથે તમે પાઘડી બાંધી એ નહીં બાંધો તો પાઘડી ની હોય તો તમને એવું પૂછે, મરી ગયું છે એવું કે, મુંડળો કેમ ફરે, કોઈ મરી ગયું, કોઈ માંદ્યું છે, એવું કે, એવું કે, એટલે ભૂલે ચૂકે પાઘડી બાંધવાનું ભૂલી ગયા હોય તો તમારે લોકો ને કેવા જવાબ આપવા પડે, રૂમાલ માથે હું કા બાંધો પાઘડ. જો આપડા જે છોટા ઉદેપુર ના જેટલા બી આદિવાસીઓ જે ઉમર વાળા છે એમના માથે હંમેશા હે ને ફાડ્યું કે પાઘડી હોય, તો
તમુ બાંધવા અમુ નહી બાંધવા, અમુને જ બાંધવા શરમ આવે. બરાબર, તમુ મોટા માણે ને? મોટા નહી, તમુ ઉંમરમાં મોટા, અમે કાના મોટા? તમુ મોટા માણે એટલે નહી બાંધે, અમુ તો ઉંમરમાં નાના હોયા, તમુ ઉંમરમાં મોટા હોય. અમારે બાંધે તમુ પાગડી બાંધવા, અમુ નહી બાંધવા. પણ તમુ દેખો ને, આ બધા અમુ બાંધે, ડાહા ડાહા બધા બાંધવા, પણ હમણાં ના પોરિયા નહી બાંધવા, એમ એમને શરમ આવે. પોરિયા ને બાંધવું પડે એવું કે? હો, અમારા પોરિયા મુંડલા ફરે એવું કે? પાઘડી બાંધવા જોઈએ ને? પાઘડી બાંધવું જ જોઈએ એવું કે? આપડી ઓળખ કેવાય કે? ઓળખ કેવાય, ફલાણા ગામ નો માણસ એમ કે એવું. હો, આદિવાસી સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ જે શરીરની લાજ ઠાકવા માટે કોહટો, એટલે કે જે લંગોટ એમ કહેવામાં આવે, એ પહેરવામાં આવે, પરંતુ એ કોહટાની સાથે માથે હંમેશા પાઘડી બાંધવામાં આવતી હોય છે. હાલના આધુનિક યુગના યુવાનો આજે છે એ વસ્ત્રોની થીમાખી બદલી નાખી છે અને જે છે એ માથે પાઘડી નહીં પહેરતા, પરંતુ અહીંના જે બુજર્ગ આગેવાનો છે એ હંમેશા પોતાની સંસ્કૃતિ મુજબ પાઘડી ધારણ કરે છે. પાઘડી ધારણ કરીને જે આદિવાસી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાવવાના હંમેશા પ્રયત્નો કર્યા છે, પરંતુ આજનો જે આધુનિક યુગ છે એ આધુનિક યુગમાં ભણેલા ગણેલા જે યુવાનો છે એ પોતાની સંસ્કૃતિને લુપ્ત કરવામાં કે લુપ્ત થવામાં એક સિંહ ફાળો આપ્યો છે. પરંતુ આજે રૂમડિયા ગામના બુજુર્ગ આગેવાનો છે એ આગેવાનો પોતાની કલા સંસ્કૃતિ અને પરંપરાઓને અકબંધ રાખવા માટે જે એમની સંસ્કૃતિ છે એ ટકશે કે કેમ, એ આજના આધુનિક યુગમાં યુવાનોનો એક પ્રશ્નાર્થ ઊભો થાય છે.